आज थी त्रण दिवस माटे केवड़िया खाते भाजप प्रदेश नी कारोबारी बैठक नु आयोजन। बपोर बाद कारोबारी बैठक शुरू थशे। त्रण दिवसीय कारोबारी बैठक में 2 सप्टेम्बर ना रोज सीएम तथा केंद्रीय प्रधान राजनाथसिंह दिवसभर हाजरी आपशे। तेमज केंद्रीय प्रधान राजनाथसिंह प्रदेश भाजप नी टीम ने मार्गदर्शन पण आपशे। एवुं पहली वार बनशे के प्रदेश प्रमुख सहित तमाम होद्देदारो ट्रेन द्वारा कारोबारी स्थले पहोंचशे। भाजप प्रदेश कारोबारी माटे केवड़ियानी सफर शुरू थई चुकी छे। आ वखते समग्र जे कारोबारी छे तेमां ध्यान खेंचे तेवी वात छे पेपरलेस कारोबारी थवी, अने तेनी माटे भाजपनी आईटी टीम द्वारा एक अलग प्रकारथी प्रयत्न छेल्ला 4 महिनाथी करवामां आवी रह्यो हतो। ने काका टेबलेट ने सॉफ्टवेर थी आखू कनेक्ट करवामां आव्यु छे। निखिल भाई, टेबलेट 3 महिनाथी प्रयास करी रह्या हता, कई रीते पेपरलेस न मात्र कारोबारी परंतु आगामी दिवसोमां भाजप बनशे? અમારે જે બેકએન્ડ ને ફ્રન્ટ એન્ડ બંનેનું કોમ્બિનેશન કરવાનું હતું, એની અંદર જેટલું ટેસ્ટિંગ કરવાનું હતું એ કમ્પ્લીટલી પૂરું થઈ ગયેલું છે। હવે જે કંઈ માહિતીનું આદાન પ્રદાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશમાં થશે એ ડિજિટલ ફોર્મેટની અંદર જ થશે, એમાં ટેબ્લેટ એક ભાગ ભજવશે। એટલે અત્યારે જે પહેલો જે અમારો પ્રયાસ છે એ કે જે 700 પ્રવાસી કાર્યકર્તાઓ છે, 600 ને સમથિંગ, એ લોકોને આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે। ટેબ્લેટ ની અંદર કોઈનો બી ડેટા પ્રી ફીડ ના, એટલે મારું નામ ને મારો નંબર અમે પ્રી ફીડ કરીએ છીએ, અને ભારતીય જનતા પાર્ટીનો પોતાનો એક SMS ગેટવે છે, એનાથી જ લોગિન થાય છે। એટલે કોઈ અનઅધિકૃત માણસ આની અંદર લોગિન કરી શકશે નહીં। બીજો જે મુખ્ય મુદ્દો છે કે સેકન્ડ અને થર્ડ ફેઝની અંદર અમે પ્રયત્ન કરીએ છીએ કે સંગઠનમાં નીચે સુધી આને ઉતારીએ, એટલે જે કોઈ ડેટા આજ સુધી પેપરથી ટ્રાવેલ કરતો હતો એ કમ્પ્લીટ ડેટા હવે ડિજિટલ ફોર્મેટની અંદર ટ્રાવેલ કરવાનું શરૂ કરશે। કેટલાક સમય ક્યારેક આ જે પ્રશિક્ષણ છે ટફ થઈ જશે, તો આઈટીની ટીમ કઈ રીતે તમામ જે હોદ્દેદારો છે એ આ સારી રીતે ઉપયોગ કરશે કે તેની માટેનો પ્રયાસ કરશે? કિંજલબેન, મેં ઘણી ખરી કોર્પોરેટ કંપનીમાં ભારતના વડા તરીકે કામ કરેલું છે। એક અદ્ભુત અનુભવ મારો ભારતીય જનતા પાર્ટીનો પાછલા 5 વર્ષનો છે કે ઉંમરમાં ગમે તેટલો તફાવત હોય પણ શીખવાની જે ધગસ છે એ ભારતીય જનતા પાર્ટીના ગમે તે વડીલ કાર્યકર્તા બી હોય તો મારું એવું માનવું છે કે 4-5 દિવસ કે 1 અઠવાડિયાની અંદર એ પૂરેપૂરો કામ થઈ શકે છે। ભાજપના જે પ્રદેશ મહામંત્રી છે અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી રજનીભાઈ પણ ઉપસ્થિત છે, અને જાતે પણ ટેબ્લેટની અંદર કઈ રીતની કામગીરી થાય છે, કેવી રીતે હવે ટેબ્લેટના માધ્યમથી કામગીરી થશે તે અહીંયા જોઈ રહ્યા છે। રજનીભાઈ, પેપરલેસ ભાજપ આગામી દિવસોમાં ટફ રહેશે કે ઇઝી રહેશે? આમ તો અત્યારે બધા એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ કરતા થઈ જ ગયા છે, એટલે પ્રાઇમરી ઇન્ફોર્મેશન તો બધાની પાસે હોય જ છે, પણ થોડું શીખીને ક્યાંક નાના મોટા વિષયો હોય તો એ સોલ્વ થઈ જશે, અને હું માનું છું ત્યાં સુધી બધા લોકોને ધગસ પણ છે, એટલે આગામી સમયમાં આ ટેબ્લેટનો મહત્તમ ઉપયોગ થાય એ પ્રકારની દિશામાં પાર્ટી કામ કરશે। ટેબ્લેટનો મહત્તમ ઉપયોગ થાય, અને એ જ કારણ છે કે જ્યારે ટ્રેનની સફર છે ત્યારે કાર્યકર્તાઓને એ મામલે પ્રશિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે। મીનાક્ષીબેન છે જે પોતે પણ અત્યારે શીખવાનો અને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે। મીનાક્ષીબેન, આમ તો મોબાઈલ બધા ચલાવતા હોય છે પરંતુ ટેબ્લેટનો ઉપયોગ કરી અને હાઈટેક થવું, કેટલો પ્રયાસ કરી રહ્યા છો જાતે હાઈટેક થવા? પેપરલેસ ટેકનોલોજીના માધ્યમથી અત્યારે પ્રદેશ કારોબારીની અંદર અમે સૌ જઈ રહ્યા છીએ, અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબે સૌ કાર્યકર્તા મિત્રોને જ્યારે ટેબ્લેટ આપ્યા છે ત્યારે અત્યારે જ હું એનો અભ્યાસ કરી રહી છું કે જેથી કરીને કાલે કારોબારીમાં મને સરળતા પડે, અને જે કંઈ ત્યાં આગળ અમે શીખીશું એ બધું જ આ ટેબ્લેટની અંદર અમે વાંચીશું, અને એની અંદર જ અમે જે કંઈ કાર્યક્રમો આપશે એ બધા સ્ટોર કરીશું। બીજા પણ કાર્યકર્તાઓ છે, હર્ષદભાઈ પણ ઉપસ્થિત છે, અને ખાસ અહીંયા પ્રયાસ થઈ રહ્યો છે કે જે ટેકનોલોજી છે ટેકનોલોજીને અપનાવવાનો અને તેની સાથે તાલમેલ મિલાવવાનો। હર્ષદભાઈ, સંગઠનનું કામ તો અનેક વર્ષોથી કરી રહ્યા છે પરંતુ સંગઠનના કામની સાથે હાઈટેક થવું એ કદાચ થોડુંક અઘરું હશે, પણ કેટલો પ્રયાસ થઈ રહ્યો છે અને આનાથી આગામી દિવસોમાં શું ફાયદો થશે? મારું વ્યક્તિગત એવું માનવું છે બેન કે કોઈ પણ વ્યક્તિ સમયની સાથે કદમ ના મિલાવે તો એનો વિકાસ અટકતો હોય છે, અને વિકાસ અટક્યા પછી કાલાંતરે નામશેષ થતો હોય છે। ભારતીય જનતા પાર્ટી એ પણ એક રાજકીય પાર્ટી, સાથે સાથે એની સામાજિકતા પણ છે, એટલે અત્યારે હાલ પર્યાવરણનો બચત એટલે પેપરલેસ કારોબારીનો જે માન્ય પ્રદેશ અધ્યક્ષજીનો આ કન્સેપ્ટ છે એ ખૂબ યોગ્ય છે, અને બીજું ટેકનોલોજીના માધ્યમથી માહિતી સમયસર સચોટ
અને જેવા સ્વરૂપમાં જોઈએ એવા સ્વરૂપમાં મળતી હોય છે, એટલે જેના કારણે આગામી કોઈ પણ વ્યક્તિને આયોજન કરવું હોય તો એ આયોજનની અંદર આ મળેલી માહિતીના આધારે સ્વરૂપના આધારે ચોક્કસ પાર્ટીને ઉપયોગી થઈ શકતો હોય છે, પાર્ટીને પૂરક થઈ શકતો હોય છે. અને ભારતીય જનતા પાર્ટી એ વ્યક્તિગતતાની પણ સામૂહિકતાના આધાર પર બનેલી પાર્ટી છે, એટલે એક વ્યક્તિની ખૂબી એ બીજી વ્યક્તિઓની ખૂબી બને અને એક વ્યક્તિની ખામી એ દબાઈ જાય એવો પ્રયત્ન હંમેશા ભારતીય જનતા પાર્ટીનો રહ્યો છે. અને એના જ કારણે અત્યાર સુધી એની કાર્યપદ્ધતિના આધારે જ ભારતીય જનતા પાર્ટીનો સવિશેષ વિકાસ થયેલો છે. ગોરધનભાઈ પણ આજ સફરમાં આપણી સાથે જોડાયેલા છે, તેમ વાત કરવાનો પ્રયત્ન કરી. ગોરધનભાઈ, આ પ્રદેશ કારોબારી કેટલી મહત્વની છે, કેમ કે 2022ની ચૂંટણી પણ આવી રહી છે, ચૂંટણી પહેલાની આ કારોબારી ક્યાંક કાર્યકર્તાઓને પણ લોકોની વચ્ચે રહેવાનો એક આ મેસેજ છે, જે રીતે આ ટ્રેનની સફર થઈ રહી છે. ખૂબ લાંબા સમય પછી પ્રત્યક્ષ કારોબારી મળી રહી છે અને 2022 પહેલાં તો હજુ કારોબારીઓ થશે, કારણ કે અમે દર 3 મહિને અમારી કારોબારી આમ પણ થતી હોય છે. પરંતુ આ કારોબારીની વિશેષતા એ છે કે એક તો પેપરલેસ છે અને એવા સ્થળે છે, સરદાર સાહેબના સ્ટેચ્યુ, નરેન્દ્રભાઈનું જે સંકલ્પ હતો એ ભારતની એકતા અખંડિતતાનું પ્રતીક, અને નર્મદાના કિનારે બે વસ્તુ છે. આ કારોબારીમાં જે અમે ટેબ્લેટ આપવાના છીએ એમાં બે વસ્તુ, એક તો ડિજિટલાઇઝેશનના આધાર ઉપર જેટલી પણ સરકારી યોજના છે એ હેન્ડી હશે, બીજું અમારો વૈચારિક આધાર. જનસંઘથી શરૂ કરેલી અમારી યાત્રા, એના મહાપુરુષો, મહાનુભાવો, એના સાઇટેશન, એની સ્પીચીસ, એ બધું આમાં હશે.